સૌથી અગત્યની જો કોઈ વાત હોય તો તે ટ્રાફિક સમસ્યા. વર્તમાન સમયનો સૌથી સળગતો જો કોઈ પ્રશ્ન હોય તો એ છે ટ્રાફિક સમસ્યા. ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર હોય, એ આ સંદર્ભે આજે જાગૃત છે અને ટ્રાફિક સેન્સ દરેક વ્યક્તિમાં આવે એ માટે આ પણ આપણે અભ્યાસક્રમની અંદર દાખલ કરેલો છે. તો ટ્રાફિક સમસ્યા છે એ સૌથી અગત્યનો આજે સમસ્યાના ભાગરૂપે મુદ્દો બન્યો છે. એને હલ કરવા માટે શું કરી શકાય, કઈ રીતે ટ્રાફિક સમસ્યા સર્જાય છે એની આપણે વાત કરીએ. તો વાહનો મોટા ભાગે તમે જોયું હશે કે એકાએક રોડ ઉપર વધી જાય, વધુ પ્રમાણની અંદર ટ્રક કે કાર એકઠી થઈ જાય ત્યારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. આ ઉપરાંત કોઈ પણ સામાજિક વરઘોડાઓ હોય, આ ઉપરાંત સામાજિક જે ધાર્મિક શોભાયાત્રાઓ નીકળે છે અને જુદા જુદા લગ્ન પ્રસંગ હોય એના સંદર્ભની અંદર કોઈ વરઘોડા હોય કે એને લગતા કોઈ રેલી હોય, ત્યારે મોટા ભાગે મુખ્ય માર્ગ ઉપર જે સમસ્યા સર્જાય છે, ટ્રાફિક થાય છે, એને કહેવાય છે ટ્રાફિક સમસ્યા. દિલ્હી જેવા શહેરોની અંદર તો સૌથી મહા મુશ્કેલી હોય તો તે છે ટ્રાફિક સમસ્યા. એક વખત વ્યક્તિ ટ્રાફિકની અંદર આવી જાય તો 5-7 કલાક સુધી ટ્રાફિકની અંદર સમય અને શક્તિનો એ બગાડ થાય છે. ઉપરાંત સાથે સાથે એમ કહી શકાય કે હવાનું પ્રદૂષણ પણ વધે છે. તો આ ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે કેટલાક સૂચનો આપવામાં આવેલા છે કે કોઈ પણ વ્યક્તિએ લાયસન્સ વિના ક્યારેય વાહન ચલાવવું જોઈએ નહીં. બરાબર આપણે યાદ રાખવાનું છે કે જો લાયસન્સ વગર વાહન ચલાવે અને એક્સિડન્ટ થાય તો ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવી શકે છે. એટલે કોઈ વ્યક્તિએ ક્યારેય લાયસન્સ વિના વાહન ચલાવવું ન જોઈએ. બિનજરૂરી ઓવરટેક ન કરો. જો તમારે એટલી બધી ઇમરજન્સી કામગીરી હોય છતાં પણ જીવ કરતાં વધારે વાલી ન હોય અથવા એટલી કિંમતી ન હોય, એટલે બિનજરૂરી ક્યારેય બીજા વાહનની ઓવરટેક કરીને આગળ જવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. હંમેશા ભારત સરકારના નિયમ મુજબ વાહનો ડાબી બાજુ ચલાવવા જોઈએ. ભારત સરકારની અંદર એવું નિયમ છે કે ડાબી બાજુ ચલાવવા, વિદેશમાં જમણી બાજુ ચલાવવામાં આવે છે એટલે ડાબી બાજુએ વાહન ચલાવવું. ત્યાર પછી ચાલુ વાહને ક્યારેય મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ નહીં. સામસામે બંને એવું બને, કુદરતી ઘટના બને કે બે મોબાઈલનો ઉપયોગ કરતા હોય અને એ જ સમયગાળા દરમિયાન વળાંક આવે અને બે વ્યક્તિ છે એ અથડાય અને વ્યક્તિ ત્યાં મૃત્યુ પામે, એટલે ક્યારેય બને તો મોબાઈલ છે એનો ચાલુ વાહને ઉપયોગ કરવો ન જોઈએ કે વાતચીત કરવી ન જોઈએ. 108 છે, એમ્બ્યુલન્સ છે, આવા ઇમરજન્સી વાહનો છે, ફાયર બ્રિગેડ છે, એવા કોઈ પણ વાહનો છે એ વાહનોને પહેલાં તમે અગ્રિમતા આપો, એટલે એને પહેલાં જવા દો જેથી કરીને કોઈ વ્યક્તિનો જીવ બચી જાય. ઘણી બધી વ્યક્તિઓ એવી હોય ઇમરજન્સી કે એને હોસ્પિટલ સુધી પહોંચાડવા જ પડે, તો એ સેકન્ડોની અંદર એ વ્યક્તિનો જીવ બચાવી શકાય, એટલા માટે એને પહેલાં રસ્તો આપો તમે. ત્યાર પછી બિનજરૂરી હોર્ન ન વગાડો. પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ વધે એમ અવાજનું પ્રદૂષણ પણ ફેલાય છે, તો અવાજનું પ્રદૂષણ ન ફેલાય, કોઈ બીમાર વ્યક્તિ હતાશા ન અનુભવે, નિરાશ ન થાય, એટલા માટે બિનજરૂરી ક્યારેય હોર્ન વગાડવું ન જોઈએ. ત્યાર પછી ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન કરો. રોડ રસ્તા ઉપર દરેક જગ્યાએ એના તમને ખબર છે કે સિગ્નલ મૂકેલા હોય છે, લાઇટ, તો એ લાઇટ જ્યારે થાય અને આગળ જવા માટેનો રસ્તો તમને આપે એ જ સમયગાળા દરમિયાન વાહન આપણે અંકારવું જોઈએ, અન્યથા ત્યાં ઊભા રહેવું જોઈએ. એટલે ટ્રાફિક સિગ્નલના નિયમો ક્યારેય તોડવા જોઈએ નહીં. તો એ છે ટ્રાફિક સમસ્યા અંગેની મહત્ત્વની કહી શકાય એવી સેન્સ.